જય મિત્રો શ્રી યુવા કરિયર એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મમાં હું જિગ્નેશ દાંડલા આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે શ્રી યુવા કરિયર એકેડેમી ભાવનગરના પ્લેટફોર્મ પરથી અમે એક બુક સહી લોન્ચ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ગણિત જ્ઞાન મેચ ફોર ઓલ બરાબર હવે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તાજેતરમાં છે એ વિવિધ પરીક્ષાઓ લેવાય છે એનું લેવલ સે થોડુંક અપ જતું હોય છે બે હજાર વીસમાં કોરોનાના કારણે પરીક્ષાઓ ઓછી લેવાની પણ જે પરીક્ષાઓ લેવાની દાખલા તરીકે આપણે વાત કરીએ એમ યુજીવીસીએલ બરાબર છેલ્લે જે લેવાની હતી કૃષિ યુનિવર્સિટીનું પેપર તો આ બધા પેપરો છે એ જોતા એવું લાગે છે ગણિત વિષય છે એમાં દિવસે દિવસે અઘરા સવાલો છે એ પૂછાતા જાય છે એટલે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાતા જાય છે કે હવે તૈયારી કયા સાહિત્યમાંથી કરવી આપણે ક્યાંથી તૈયારી કરવી તો આ બધા પ્રશ્નો છે એનો સોલ્યુશન છે એના માટે છે અમે એક ખાસ બુક તૈયાર કરી છે જેનું નામ છે ગણિત જ્ઞાન બરાબર હવે અત્યારે તમે જોઈ શકો છો બીજો પ્રશ્ન એક સામાન્ય એ છે કે અલગ અલગ અભ્યાસક્રમ છે ગુજરાત સરકાર છે એ ગુજરાત ગૌ સેવા પસંદગી મંડળ હોય કે પંચાયત બોર્ડ હોય સ્પેશિયલ અભ્યાસક્રમ આપવામાં આવતો નથી એટલે તમને ગણિતમાં કહેવામાં નથી આવતું કે અમે આ પંદર સેપ્ટરો પૂછ્યું માત્ર લખી નાખે કે ગણિત છે એ દસ માર્ક્સનું પંદર માર્ક્સનું કે પચીસ માર્ક્સનું બરાબર અલગથી અભ્યાસક્રમ આપવામાં આવતો નથી તેના કારણે છે એ વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાતા હોય છે આપણે કેટલા ચેપ્ટરો તૈયાર કરવા એટલે પછી આપણે શું કરતા હોઈએ કે પેપરનું એનાલિસિસ કરીએ તલાટીમાં તો કે આ અગત્યના વીસ ચેપ્ટરો બિનસેસ્યવાલ ક્લાર્ક તો કે આ અગત્યના પચીસ ચેપ્ટરો તો જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે અલગ અલગ બુકો છે એ માર્કેટમાંથી ખરીદતા હોઈએ જેના કારણે છે એ તલાટી વખતે બસ્સો રૂપિયાની ધારો બુક ખરીદી બિનસેવાલ વખતે ફરી વખત બસ્સો રૂપિયાની બુક ખરીદી તો નવી નવી એક્ઝામમાં જેટલી જરૂરિયાતના ચેપ્ટરો હોય એ પ્રમાણે આપણે બુકો ખરીદી અને આપણે પૈસાનો વ્યય કરતા હોઈએ એવું ન બને એટલા માટે અમે આ બુક છે એ સંપૂર્ણ માહિતી સાથેને મૂકી છે જેની અંદર છે એ ગણિતના ચાર ભાગ બરાબર ચાર ભાગ અંકગણિત બીજગણિત ભૂમિતિ અને ત્રિકોણમિતિ આ બધાનો સમાવેશ કરી અને બુક બનાવેલી છે જેની અંદર છે એ આપને પ્રેક્ટિસ માટેના કુલ ત્રણ હજાર ત્રણસો કરતાં વધારે દાખલાઓ મળશે ઘણા વિદ્યાર્થીઓને તકલીફ હોય છે પ્રેક્ટિસની કે કોઈ મેથડ આવડે છે અથવા તો કોઈ મેથડ બુક્સની અંદર તમને મળી ગઈ છે તો એની પ્રેક્ટિસ માટે એની પાસે એક્ઝામ્પલ્સ હોતા નથી તો આ બુકમાં દરેક રીત માટે તમને એક્ઝામ્પલ્સ એ પ્રેક્ટિસ માટે સાથે મળી રહેશે હવે દરેક પ્રકરણનું છે એ આ બુકમાં ટાઇપ વાઇઝ વિભાજન કરેલું છે બરાબર ટાઈપ વાઇઝ વિભાજન કરેલું છે ટાઇપ વાઇઝ વિભાજન એટલે શું કે દાખલા તરીકે આપણે વાત કરીએ કે ચક્ર ઉદ્ધિવ વ્યાજ ચેપ્ટર તમે જોઈ રહ્યા છો તો તમારે એવા દાખલા ગણવા છે કે જેમાં બે વર્ષનું ચક્ર ઉદ્ધિ વ્યાજ પૂછવામાં આવ્યું બરાબર તો તમને બે વર્ષના ચક્રૌદ્ધિ વ્યાજને લગતા એક્ઝામ્પલ હોય એ એક સાથે બધા જોવા મળશે એક સાથે બધા એક્ઝામ્પલ્સ છે જોવા મળશે એમાં પહેલો એક્ઝામ્પલ છે એ તમને સોલ્વ કરીને આપેલો છે ત્યારબાદ તમારી પાસે પ્રેક્ટિસના એક્ઝામ્પલ્સ છે અને એ ટાઈપના એક્ઝામ્પલ જ્યાં પૂરા થાય ત્યાં જ તમારી પાસે એના આન્સર હશે ત્યારબાદ નવા ટાઈપની અંદર છે એ નવા પ્રકારના દાખલા હશે આ ટાઈપ વાયજ છે એના કારણે તમને બુકનું રિવિઝન કરવામાં પણ ઝડપ આવશે કે કોઈ પ્રકરણનું તમે રિવિઝન કરો છો ત્યારે એ પ્રકરણમાં દસ ટાઈપ છે તો તમે દસ એક્ઝામ્પલ રિવિઝન કરશો એટલે આખા સેપ્ટરનું રિવિઝન તમારી પાસે થઈ જશે બરાબર તો જ્યારે એક્ઝામની પહેલાં તમે રિવિઝન કરતા હો ત્યારે ઝડપથી રિવિઝન કરવામાં છે એ આ બુક તમને ખૂબ મદદરૂપ થવાની છે ભૂમિતિ જેવા અઘરા લાગતા મુદ્દાઓ છે એનું આકૃતિ સાથે તમને સમજૂતી આપવામાં આવેલી છે જેથી કરીને આકૃતિની સાથે છે એ થિયરી કમ્પેર કરી શકો બરાબર કે આવી થિયરી હોય એની આકૃતિ આવી હોઈ શકે તો આકૃતિ સાથે સમજવામાં આપણને છે એ ખૂબ સરળતા રહે બીજી વસ્તુ કે બુકની અંદર જે જે સવાલો છે એના જો એક કરતાં વધારે સોલ્યુશન હોય તો એ પણ અમે તમને આપેલા છે ઘણી વખત કોઈક વિદ્યાર્થી મિત્રો એવા હોય કે જેમને એ કન્ટેન એટલે કે મૂળ મેથડ છે એના પર વધારે રસ હોય જ્યારે અમુક વિદ્યાર્થીઓ જે રોકડા માર્ક્સ મળવા માટે શોર્ટકટ ગોખતા હોય છે બરાબર તો આપણા માટે છે એ બંને જરૂરી છે કારણ કે ઘણી વખત સમય બચાવવા માટે શોર્ટકટ પણ જરૂરી છે અને મૂળ મેથડ પણ તમને આવડવી જરૂર છે તો જ્યાં છે એ કોઈ એક્ઝામ્પલ બે કે બેથી વધુ રીતે સોલ્વ થતો હોય તો એ રીતો છે એક સાથે આપેલી છે એમાં આપણને જે સરળ લાગે તે રીત પસંદ કરી અને આપણે એક્ઝામ્પલ છે એ સોલ્વ કરી શકીએ આપણને જે રીત યાદ રહે તે રીત યાદ રાખી શકીએ એક્ઝામ સુધી બરાબર જે જેથી કરીને છે એ કોઈ મેથડ છે એ તમારે ગોખવાની જરૂર પડે નહીં બરાબર હવે આ બુક તૈયાર કરવામાં છે એ અમે જૂના પાઠ્યપુસ્તકો ગણિતના પાંચથી લઈ અને બાર સુધીના બરાબર કારણ કે અમુક ચેપ્ટરો છે એ અગિયાર બાર કોમર્સ કે સાયન્સના પણ આપણી અંદર પૂછાય છે મોટાભાગે આપણે સિલેબસમાં પાંચથી દસના પાઠ્યપુસ્તકો તૈયાર કરતા હોઈએ પણ જ્યાં જરૂર પડે ત્યાં અગિયાર બારના પાઠ્યપુસ્તકોનો પણ સહારો લીધો છે જૂના પાઠ્યપુસ્તકો પ્લસ હવે સિલેબસમાં ફેરફાર પ્રમાણે એન સી જે પાઠ્યપુસ્તકો છે એનો પણ રેફરન્સ લીધો છે સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા જે લેવાયેલી પરીક્ષાઓ છે એના બસ્સો કરતાં વધારે પેપરો છે એનું એનાલિસિસ કર્યું એના એક્ઝામ્પલ્સ પણનો સમાવેશ કર્યો છે બરાબર એના અને સાથે સાથે છે એ બીજા અમુક પૂછાવાની શક્યતા ધરાવતા હોય એવા દાખલાઓ પણ સાથે મૂકેલા છે આ રીતે કુલ છે એ આ બધું સમાવેશ કરતાં પુસ્તકની સાઇઝ મિત્રો થોડીક તમે ધારો છો એના કરતાં વધી ગઈ છે બરાબર કારણ કે આપણે માર્કેટમાં જઈએ તો મિત્રો પહેલાં એ જ વિચારતા હોઈએ કે આપણે બુક લેવા પરચેઝ કરીએ તો પહેલાં શું જોઈએ તો કે ફ્રન્ટ પેજ કે બુકનું ટાઇટલ પેજ કેવું છે પછી જોતા હોઈએ તો કે બુકની સાઇઝ કેટલી છે એટલે કે નંબર્સ ઓફ પેજ કેટલા છે બરાબર તો કેટલા પાના છે જોઈએ ત્યારબાદ ત્રીજું સ્ટેપ આવે છે એમઆરપી ત્યારબાદ ત્રીજું સ્ટેપ આવે છે એમઆરપી કન્ટેન્ટ તો જોવાનું બાકી જ રહી જાય છે તો ખરેખર છે હું બધું જ માહિતી આજે આપણે આપવાના છીએ બુકની સાઇઝ છે એ બેતાલીસ પ્રકરણ સાથે થાય છે ચારસો ને ચેતાલીસ પેજ ફોર ફોર સિક્સ ચારસો ને ચેતાલીસ પેજની બુક છે એમઆરપી છે મિત્રો ત્રણસો ને સાઠ રૂપિયા એમ આરપી છે ત્રણસો ને સાહીઠ રૂપિયા બરાબર મિત્રો હવે બીજી વાત કે આ બુક તમે કઈ રીતે પરચેસ કરી શકો કઈ રીતે ખરીદી શકો તો ગુજરાતના કોઈ પણ તમારા નજીકના બુક સ્ટોલ પર અવેલેબલ હશે બરાબર ત્યાં જઈ અને ગણિત જ્ઞાન મેચ ફોર ઓલ યુવા એકેડમી ભાવનગરની બુક્સ માંગો બરાબર બીજી બુક સાથે કમ્પેર કરો બીજી બુક સાથે કમ્પેર કરો અને ત્યારબાદ જો તમારી જરૂરિયાત મુજબનું કન્ટેન્ટ અંદર હોય તો આ બુકને પરચેસ કરો મિત્રો આજે જ છે એ અમારી યુવા કરિયર એકેડેમીની ટેલિગ્રામ ચેનલ પરથી આપ ડેમો કોપી મેળવી શકો છો આ બુક વિશે વધારે માહિતી જોઈતી હોય તો અમારી એકેડમીનો કોન્ટેક્ટ નંબર છે નેવું સોળ એંશી એંસી અઢાર બરાબર એના પર આપ વધારે ડિટેલ માટે કોલ કરી શકો છો બરાબર જય હિન્દ જય ભારત